જય સ્વામિનારાયણ. અમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આવીએ છીએ. પ્રકૃતિ સંવર્ધન અભિયાન વિશે વાત કરવાની છે, જો તમારી પાસે 5 મિનિટનો સમય હોય તો. હા બોલો. આમાં આપણે પાણી, વીજળી અને વૃક્ષો વિશેના થોડા મહત્વ જોઈશું. પાણી વિશે છે તો આપણે નહાવવા માટે, રસોઈ બનાવવા માટે, કપડાં ધોવા માટે, પીવા માટે વગેરે રીતે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પાણી વગર જીવન શક્ય જ નથી. પાણી કુદરતી સંપદા છે, પાણી અમૂલ્ય છે. દુનિયામાં 75% પાણી છે, પણ તેના માત્ર 0.5% જેટલું જ વાપરવા લાયક છે. શરીરના 70% ભાગમાં પાણી રહેલું છે. પીવા ઉપરાંત રોજિંદા જીવનમાં પણ પાણી અનિવાર્ય છે. વીજળી વિશે છે તો શું આપણે ક્યારે કલ્પના કરી છે કે પંખા, લાઇટ, મોબાઈલ, એસી, ગીઝર, ફ્રીઝ, લિફ્ટ વગેરેનું જીવન કેવું હોય? ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે વિશ્વમાં આજે પણ 94 કરોડ લોકો વીજળી વગર જીવન જીવે છે. આપણે રોજના વીજ વપરાશમાંથી 5% વીજળી જરૂર વિનાના ઇલેક્ટ્રિક સાધનો બંધ રાખીને બચાવી શકીએ છીએ. વૃક્ષો વિશે છે તો શુદ્ધ હવા, ઓક્સિજન, ઠંડક, વરસાદ, લાકડું વગેરે આપણને વૃક્ષો મફત આપે છે. તેના માટે પૃથ્વીના કુલ વિસ્તારના 33% ભાગમાં વૃક્ષો હોવા જરૂરી છે. કોરોના કાળમાં 1 લિટર ઓક્સિજનની કિંમત 5,000 રૂપિયા જેટલી થઈ ગયેલી, જ્યારે આજ ઓક્સિજન આપણને વૃક્ષો આખી જિંદગી મફત આપે છે. એક વૃક્ષ દર વર્ષે 30 લાખ રૂપિયાનો ઓક્સિજન આપણને આપે છે. આમાં આપણે પાણી, વીજળી અને વૃક્ષોના થોડાક મહત્વ જોયા. તેને માટે અમારા સંસ્થા તરફથી થોડાક નિયમો આવેલા છે જે તમને સમજાય. પાણીની બચત કેવી રીતના કરવી? ટપક તો નળ બંધ કરો, કપડાં આસન ધોવા સમયે જરૂર પડશે પાણીનો ઉપયોગ કરો, ફિલ્ટરના નીકળેલા પાણીનો બીજે કામમાં ઉપયોગ કરો. હવે છે વીજળીની બચત. બિનજરૂરી લાઇટ પંખા બંધ રાખવા, એલઈડી લાઇટનો ઉપયોગ કરો, સોલારનો ઉપયોગ કરો. એક ઝાડ વાવી તેનું જતન કરો, તમે વીજળીની અને પાણીની તો બચત કરતા જશો. તુલસી કેવા વૃક્ષો વાવો છો? આવી આ કાર્ડ તમે નિયમો લીધા ને? હા સરસ. પેલા તમારા બધાનો વારાફરતી પરિચય આપો. તારું નામ? અટક રાઠોડ. રાધિકા મહેશભાઈ. તારું નામ? પરમારક્ષિતા તેજસભાઈ. કામોઠી ધ્રુવીતી શર્માભાઈ. વડિયા રાધે મનીષભાઈ. તમારું નામ? જેઠવા જાની. બરાબર. તમે આજે બીએપીએ સંસ્થામાંથી ખૂબ સરસ વેકેશન ની અંદર બધા પ્રવૃત્તિઓ બાળકો કરો છો. આની પહેલા બાળકો આવ્યા હતા એ વ્યસન મુક્તિ અભિયાન માટે અહીંયા આવ્યા હતા. મને એની વાત ખૂબ ગમી અને આટલા નાના નાના બાળકો મોટા જેમ સમજાવતા હોય એવી રીતે સરસ રીતે તમે એ પણ સમજાવતા હતા. અને આજે તમે પાણી, વીજળી આ બધાનો બચાવ કેવી રીતે થાય એ ખૂબ સરસ પ્રવૃત્તિ લઈને તમે વેકેશનમાં આ સમયનો સદુપયોગ કરો છો. તો તમને પહેલા તો બધાને ખૂબ ખૂબ અભિનંદન. તમારી સાથે બેન આવ્યા છે જે તમારા લીડર છે, એ તમને માર્ગદર્શન આપે છે, એ બેનને પણ અભિનંદન. બીએપીએસ સંસ્થાના લાખો બાળકો અત્યારે બધી જગ્યાએ વેકેશનની અંદર આવી સરસ પ્રવૃત્તિ કરે છે, ત્યારે બીએપીએસ સંસ્થાને પછી તમારા જે ટ્રેનર છે જે તમને આ બધી ટ્રેનિંગ આપે છે, તાલીમ આપે છે, એને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. તમે આવી પ્રવૃત્તિ કરો છો એનાથી તમારા પોતાના જીવનમાં પણ ઉન્નતિ થાય છે, સામેવાળાના જીવનમાં પણ ઉન્નતિ થાય છે, તમારા પરિવારમાં પણ તમે પહેલેથી આ માહિતી જાણો છો એટલે તમે પણ પાણી, વીજળીનો બચાવ કરશો. અને ખરેખર તો પાણી ને વીજળીનો બચાવ બહેનોના હાથમાં જ હોય, કારણ કે બહેનો જ વધારે ઘરે હોય. પાણીનો વધારે વધારે ઉપયોગ છે એ બહેનોને કરવાનો આવે, તો એ બહેનો પોતે જો ધ્યાન રાખે તો ઘણું બધું પાણી બચાવી શકે. અને આપણે ઘરની અંદર એક નિયમ રાખી કે જેવા રૂમની બહાર જઈએ એવા બધી સ્વીચો બંધ કરી. અમારે તો અહીંયા ઓફિસમાં જ નિયમ છે કે જે ઓફિસની બહાર જાય એ સીધું બોર્ડેથી બધી સ્વીચ બંધ કરે, બધા ક્લાસરૂમની અંદર પણ એવો નિયમ છે. તો જો તમે વીજળી બચાવશો તો એક 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 અર્થમાં તમે કમાણી જ કરો છો એમ, અને સમાજની અંદર મોટામાં મોટું દાન આપો છો સમાજને. તો એ વિશ્વ લેવલે આ વાત ખૂબ સરસ રીતે તમે
ફેલાવો છો એ બદલ તમને બધાને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન અને તમારો વેકેશનનો આવો સદુપયોગ થાય એ માટે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સર. થેન્ક યુ. સર નામ લખાવો.